तो વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો ધનસુરામાન નદીમાં બ્લાસ્ટ કરી માછલીઓને મારતા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। મેશ્વો નદીમાં જિલેટીન ટોટાથી બ્લાસ્ટ કરી અને માછલીઓ પકડતા હતા। મહાદેવપુરા ગામની સીમમાં પોલીસે કાર્યવાહી કરી છે। જિલેટીન ટોટા સાત તેમજ ડિટેનો નેટ કેપ ત્રણનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કુલ પાંચ ઈસમો સામે એક્સપ્લોઝિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચારની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર કેસમાં વધુ કોણ સામેલ છે તે મુદ્દે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની પાસે આ બ્લાસ્ટનો સામાન ક્યાંથી આવ્યો તે મુદ્દે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલ તારીખ 21/8/2023 ના કલાક સાંજના 6:01 વાગે ધનસુરા પોલીસ પેટ્રોલિંગ હતી। દરમિયાનમાં ધનસુરા પોલીસના પીએસએસને હકીકત મળેલી કે મેશ્વો નદી જે પસાર થાય છે ત્યાં મહાદેવપુરા ગામની સીમમાં કેટલાક ઈસમો નદીના પાણીની અંદર બ્લાસ્ટ કરી અને મચ્છીમારી કરી રહ્યા છે અને આ જે વસ્તુથી બ્લાસ્ટ કરવામાં આવી રહેલ છે એ એક્સપ્લોઝિવ ગેરકાયદેસર છે એમની પાસે। જેથી પોલીસે આ જગ્યા ઉપર જે રેડ કરતો રેડ દરમિયાન ચાર ઈસમો મળી આવેલા। જે ચાર ઈસમો એકનું નામ હતું બાબુભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર, આકાશભાઈ જવાનસિંહ રાઠોડ, હનીફ દીન મોહમ્મદ સિંધી અને દશરથભાઈ અશોકભાઈ નાયક આ બધા વડાગામના હતા। વડાગામથી ત્યાં માછીમારી કરવા માટે ગયેલા હતા જેના અનુસંધાનમાં પછી આ લોકો ચાર માણસો મળી આવેલા જેમની પાસે આ એક્સપ્લોઝિવનું પાસ પરમિટ માગતો, પોતાની પાસે આવું કોઈ પાસ પરમિટ નથી એવું જણાવતો આ ચારે ઈસમોને પકડી અને હેડ કોન્સ્ટેબલ જગતસિંહ જવાનસિંહ નાવોએ આ ચાર ઈસમ વિરુદ્ધ ઈપી કોકલમ 286 તથા એક્સપ્લોઝિવ એક્ટ 1884ની કલમ 9B 1B મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને આ એક્સપ્લોઝિવ ક્યાંથી લાયા છે એ દરમિયાન એની પૂછપરછ દરમિયાનનો એક ઈસમ કે જે બોરવઈ ગામનો હતો એ ત્યાંથી ભાગી છૂટેલો હતો। એટલે આમ કુલ પાંચ આરોપી ઉપર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। પૈકીના ચાર આરોપી પકડેલ છે અને એક આરોપી પકડવાનો બાકીમાં છે અને તપાસ દરમિયાન આ લોકો એક્સપ્લોઝિવના જે ટોટા છે એ સાત ટોટા અને ત્રણ કેપ કોની પાસેથી ખરીદેલ છે અને એ ગેરકાયદેસર ખરીદેલ છે કે એમના એ જે ખરીદવાવાળા જોડે વ્યક્તિ જોડે પણ વેચવાવાળી વ્યક્તિ જોડે પણ આ પરમિટ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવનાર છે। આ મુદ્દામાં ટોટલ સાત ડિટોનેટર છે અને ત્રણ કેપ છે એમ કુલ 380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।